હેલો, નમ્રતા સુમણ, BA સેમેસ્ટર 5 અર્થશાસ્ત્ર, તેમાં પેપર નંબર 16, બેન્કિંગ અને નાણાં બજાર 1. તેની અંદર આપણે ગયા લેક્ચરમાં જે બેન્કિંગ મધ્યસ્થીઓ સંસ્થા છે તેની અંદર આપણે વિકાસ માટેની કેટલીક બેન્કો હતી તેના વિશેની વાત કરતા હતા. તો એના વિકાસ માટેના જે પ્રકારો પડે છે તેની અંદર ઔદ્યોગિક વિષયક વિકાસ બેન્ક અને ખેતી વિષયક વિકાસ બેન્ક, એના વિશેની વાત કરી રહ્યા હતા. તો આપણે તેમાં જોયું હતું કે ICICI બેંક છે અને IDBIની બેંક છે કે વિકાસ માટેની બેંકની અંદર ઔદ્યોગિક વિષયક જે વિકાસ સાધવામાં આવે છે તેમાં મધ્યમ અને લાંબા ગાળા માટેનું ધિરાણ આ બે બેંકો દ્વારા છે એ રજૂ કરવામાં, એટલે કે મદદ કરવામાં આવે છે. તો આપણે ICICI બેંકનું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. એને આપણે ગુજરાતીમાં ભારતીય ઔદ્યોગિક ધિરાણ અને રોકાણ નિગમ તરીકે ઓળખીએ છીએ. તો તેમાં આપણે જોશી કે તેનો ઉદ્દેશ્ય શું છે, તેની કાર્ય શું છે અને એનું મૂલ્યાંકન શું કરે છે. તો સૌ પ્રથમ આપણે જોશી તો તેની સ્થાપના, તો સ્થાપના છે ભારતીય ઔદ્યોગિક ધિરાણ અને રોકાણ નિગમની સ્થાપના વિશ્વ બેંકે ભારત તથા સંયુક્ત રાજ્ય અમેરિકાની સરકારોના પ્રતિનિધિઓના સહયોગથી 5 જાન્યુઆરી 1955 રોજ ભારતીય કંપની અધિનિયમને આધીન રહીને અને એક મર્યાદિત જવાબદારીવાળી કંપનીના રૂપમાં છે એ શરૂ કરવામાં આવેલી હતી. એટલે કે ICICI બેંક જે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે તેની શરૂઆત 1955ની અંદર શરૂ કરવામાં આવેલી છે. એ પણ વિશ્વ અને સંયુક્ત રાજ્ય જે છે અમેરિકાની પ્રતિનિધિ દ્વારા તેના દ્વારા સહયોગ દ્વારા છે એ શરૂ કરવામાં આવેલી હતી. તેનો ઉદ્દેશ્ય શું હતો કે ખાનગી ક્ષેત્રને સ્થાપનાર અનેક ઔદ્યોગિક એકમોની સ્થાપના, વિકાસ તથા આધુનિકરણના કાર્યોને સહાયતા પૂરી પાડવી, ખાનગી ક્ષેત્ર ઔદ્યોગિક એકમોમાં સ્વદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું, દેશમાં મૂડીબજારને વિકસિત કરવું અને ઔદ્યોગિક વિકાસ તેમજ મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવું અને તેનું સમર્થન આપવું, આ એક એનો ઉદ્દેશ્ય છે એ જોવા મળ્યો છે. એટલે કે આ બેંક આપણે સ્થાપી પણ એનું કામ શું કરશે, તો કે ભાઈ ખાનગી ક્ષેત્રને સહાય પૂરી પાડશે, તેમાં ઔદ્યોગિકરણ લઈ આવશે, આધુનિકરણના કાર્યો કરશે, કંઈ પરિવર્તન લઈ આવવું હોય તો એના માટેનું મૂલ્યાંકન કરશે, અથવા સ્વદેશી મૂડીરોકાણ કરવું હોય તો એને પ્રોત્સાહન આપશે, કંઈ ઔદ્યોગિક એકમની અંદર તમારે ખાનગી ક્ષેત્રમાં કંઈ રિનોવેશન કરવું અથવા કંઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તેની અંદર સહાય કરવામાં આવે તો તેનું એક ઉદ્દેશ્ય છે એ ગણવામાં આવતો હતો. પછી છે નાણાકીય સાધનો. તો નાણાકીય સાધનોની અંદર કે નાણાં કેમ ઊભા કરવા, આપણે કોઈક પાસેથી નાણાં મેળવવા હોય તો બેંકનું કાર્ય શું છે કે વ્યાજનો દર ઘટાડી દે ને પોતે આવક કરે છે, અને પાછો જો એને બજારમાં શેર બહાર પડવા હોય તો વ્યાજનો દર વધારે ઘટાડી દે છે અને તેના દ્વારા આવક છે એ મેળવે છે. તો એના નાણાકીય સાધનો કે આવક ક્યાંથી પ્રાપ્ત કરશે, તો કે ભાઈ એના શેર બહાર પાડી દે, ભારત સરકાર પાસેથી ઋણ મેળવે, ઔદ્યોગિક વિકાસ માટેની બેંક પાસેથી ઋણ લે, વિદેશમાંથી વિદેશી ચલણ માટેનું ઋણ લે, તો આ બધા દ્વારા આ નાણાકીય સાધનો છે એ ઊભા કરવામાં આવે છે અને પોતે લોકોને મદદ કરવા માટેની એક સહાય છે તે કરતા જોવા મળ્યા છે. પછી એના કાર્યો આવે છે કે ICICI બેંકના કાર્ય શું છે, તો ખાનગી, સંયુક્ત અને સાર્વજનિક તથા સહકારી ક્ષેત્રના ઔદ્યોગિક એકમને નાણાકીયનું પ્રોત્સાહન આપે તેવા સંબંધિત બંને પ્રકારની સહાય તેની અંદર કરવામાં આવે છે. એટલે કે ખાનગી ક્ષેત્ર હોય તો ભલે, સહયોગ ક્ષેત્ર હોય તો ભલે, સહકારી ક્ષેત્ર હોય તો ભલે, અથવા સાર્વજનિક કે બધા લોકો તેની અંદર કામ કરીને કાર્ય કરતા હોય તો તેની અંદર બધા લોકોને એકમની અંદર રજૂઆત કરી અને તેને નાણાકીય પ્રોત્સાહન આપવાનું કાર્ય તેની અંદર કરવામાં આવે છે. સામાન્ય રીતે ICICI નાણાકીય સહાયની સ્થાપી અને મૂડીરોકાણ આપવાનું કાર્ય, સૌથી વધારે ઉચિત અને કાર્યશીલ મૂડી માટે ધિરાણ આપવાનું કાર્ય તેની અંદર જોવા મળ્યું છે. તેમાં ઋણપાત્ર જે લોકો પૈસા લેવા જાય છે તેને દીર્ઘકાલીન અને મધ્યકાલીન
ઋણ આપવામાં આવે છે. દીર્ઘકાલીન એટલે કે લાંબા ગાળા માટે, મધ્યકાલીન એટલે કે મધ્યમ ગાળાનું ધિરાણ છે તેની અંદર આપવામાં આવે છે ઋણ, એટલે કે ધિરાણ પૈસા આપવામાં આવે છે. પછી છે કે ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક એકમોને શેર ખરીદે છે, નવા શેર અથવા ડિબેન્ચરનું અંડર રાઇટિંગ કરી આપે છે, વિદેશી ચલણ આપે છે, અન્ય સંસ્થાઓ પાસેથી રૂપી ચલણમાં લેવામાં આવતા ઋણ અંગેની ગેરંટી આપે છે. ખાનગી ક્ષેત્રમાં સ્થાપિત ઔદ્યોગિક એકમ દ્વારા વિદેશીમાંથી મૂડીમૂલક માલની પણ આયાત કરી અને તેમાં વિદેશી ચલણની અંદર ઋણ આપવાનું કાર્ય પણ તેની અંદર કરવામાં આવે છે. અને બીજું કાર્ય એ કરે છે કે ઔદ્યોગિક એકમની અંદર ટેકનિકલ અને વ્યવસાયલક્ષી સલાહ પણ આપવાનું કાર્ય તેની અંદર જોવા મળ્યું છે. એટલે કે આટલી વસ્તુ તેની અંદર ICICI બેંક દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. એટલે સૌ પ્રથમ આપણે તેમાં જોયું તેની સ્થાપના, પછી એનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ આપણે ICICI બેંક સ્થાપી પણ તેનો ઉદ્દેશ્ય શું રાખશે એના વિશેની વાત કરી, અને તેના નાણાકીય સાધનો ક્યાંથી પ્રાપ્ત કરશે તેના કાર્યો વિશેની વાત કરી, અને આપણે હવે લાસ્ટમાં તેના મૂલ્યાંકન વિશેની વાત કરી કે ભારતમાં ઔદ્યોગિક ધિરાણ જે બેંક રોકાણ નિગમ છે તેની કામગીરીનું મૂલ્યાંકન કેવું છે. તો તેની અંદર મૂલ્યાંકનમાં 1980-81માં 310 કરોડનું ઋણ છે એ મંજૂર કરવામાં આવ્યું હતું, તેમાંથી 180નું વિતરણ કરવામાં આવ્યું. ત્યારે તેના દ્વારા ઋણપાત્ર એક ધારો વધારો થતો રહ્યો અને તેની ઉપયોગિતા અને કાર્યદક્ષામાં સ્પષ્ટ રીતે વધારો થતો જોવા મળે છે. એવી રીતે 1991, 1999, 2001 અને 2000માં વધારો થતો જોવા મળ્યો છે, અને એમને તેની પ્રગતિનું વિતરણનું પ્રમાણ છે. છેવટે 2000 અને 2001ની અંદર તેમાં ઋણપાત્ર જે આવક છે તેમાં 31,964.55 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવેલું હતું, અને એક વર્ષની અંદર 29% જેટલો વધારો દર્શાવવામાં આવ્યો છે. એવી રીતે 22 વર્ષના સમયગાળા દરમિયાન જોઈએ તો તેમાં 1980-81માં 310 કરોડ રૂપિયાનું લોન મંજૂર કરવામાં આવી, તેમાં લોનનું વિતરણ 2001 અને 2002માં 36,230 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી, સાથે તેની અંદર 25,830 કરોડનું લોનનું વિતરણ કરવામાં પણ આવેલું હતું. આવી રીતે 22 વર્ષના સમયગાળા દરમિયાન મંજૂર કરવામાં આવેલી રકમ તેમાં મહદઅંશે વધુ ને વધુ આગળ વધતી ગઈ હોય તેવી વિદેશ માટેની એક કાર્ય તેની સાથે સંકળાયેલી જોવા મળી રહી છે. તેના દ્રષ્ટિકોણ મુજબ આપણે જોઈએ તો તેમાં લોખંડ અને પોલાદ છે, રાસાયણિક પદાર્થો છે, મશીનરી છે, વીજળીના સામાન છે, સિમેન્ટ છે, કાચ ઉદ્યોગ છે, વધુમાં વધુ લોકોને મદદ થાય તેવી રીતે તાજેતરમાં પણ તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવેલું જોવા મળે છે. તેની અંદર અત્યારની જે ટેકનિકલ વધુ જે કામગીરી કામ કરે છે તેમાં આધુનિકરણ વધુ લઈ આવી અને ઊર્જાનું સંરક્ષણ માટેની પણ કેટલીક વિવિધ ઉદ્યોગોને તેની અંદર લોન આપવામાં આવેલી છે, એટલે કે ઋણ છે તેની અંદર આપવામાં આવેલું છે. અને તેની સાથે સાથે કઈ બેન્કો જોડાયેલી છે તો એના નામ આપણે જોઈએ તો તેમાં ક્રેડિટ રેડિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ, એટલે કે એનું શોર્ટ નેમ છે CRISIL. બીજી કંપની છે તો ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ, એનું નામ છે TDICI તરીકે. પછી બીજી કંપની એની સાથે જોડાયેલી છે તો પ્રોગ્રામ ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ કોમર્શિયલ ટેકનોલોજી, એટલે કે એનું શોર્ટ નેમ છે PACI. પછી બીજી બેંક છે તો તેની અંદર અન્ય કેટલીક એવી બેંકો તેને સંસ્થા સાથે જોડાયેલી છે અને તેમાં ICICI બેંક દ્વારા આ સુંદર કામગીરીનું મૂલ્યાંકન તેની અંદર રજૂ કરવામાં આવેલું છે. તો આ જે બાબત આપણે રજૂ કરવામાં આવેલી છે તેની અંદર આપણે જે વ્યવસ્થાપન કામ કરીએ છીએ તેની અંદર આપણે જોયું તો ભાઈ ICICI બેંક છે તે અનેક પ્રકારની ખાનગી ક્ષેત્રની અંદર કે લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડતી જોવા મળે છે, લાંબા ગાળા માટે અને મધ્યમ ગાળા માટે બંને માટે ICICI બેંક છે તે ધિરાણ છે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર પૂરી પાડતી જોવા મળે છે. આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે IDBI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા જે ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક છે તેના વિશેની આપણે
વાત કરશું. થેન્ક યુ.